ના બીબીસી રોડ પર આવેલ એક ડ્રેસની દુકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા. વડોદરા શહેરના બીબીસી રોડ હવેલી તરફ જવાના માર્ગ ઉપર આવેલ આજે વહેલી સવારે 5 વાગે એક ડ્રેસની દુકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા. તસ્કરો સીસીટીવીમાં કેદ થયા હતા. સીસીટીવીમાં 2 જણા નજરે જોવા મળ્યા હતા. લાખોના ડ્રેસની ચોરી કરી આ સાથે જ કેશ રૂપિયાની પણ ચોરી કરી પલાયન થયા હતા. આ પૈસા વેપારીના હતા. ઘટનાની જાણ થતા ઘટના સ્થળ પર પોલીસ પહોંચી હતી, જ્યારે દુકાન માલિકે જણાવ્યું કે બધા જ ડ્રેસ હેવી ડ્રેસ હતા. 200 થી ઉપર ડ્રેસોની ચોરી થઈ છે. શટર તોડ ડ્રેસની ચોરી કરવામાં આવી હતી. દુકાન માલિકના કહેવા પ્રમાણે પૂરમાં 15 દિવસ દુકાન બંધ રહી હતી અને ખોલ્યા પછી આ ચોરીની ઘટના બનવા પામી છે. લાખોની ચોરી થઈ છે અને નુકસાન પણ થયું છે. એક્ચ્યુઅલીમાં સવારે હું ઘરેથી નીકળતો હતો દુકાન માટે, મને બાજુમાંથી ફોન આવ્યો કે ભાઈ તમારી દુકાનના તાળા તૂટ્યા છે. મને એવી જાણ થતાં હું ઘરેથી નીકળ્યો અને દુકાન આવીને જોયું તો દુકાનનું શટર ઉપર હતું મારું. અને જોયું અંદર તો અમે ગુસ્સા નહીં, પોલીસ ફરિયાદ કરી. પહેલાં પોલીસવાળાઓને બોલાયા, જોયું તો અંદર દુકાનમાં માલથી લઈને રોકડ રકમ સુધી લઈ ગયા છે. રોકડ 45,000 રૂપિયાથી 47,000 રૂપિયા વેપારીના કાઢી મૂક્યા હતા મેં આપવા માટે. જે દખે જે જૂની ઘડીના ગણપતિને દખે વેપારી આવી ના શક્યો. એ મુદ્દા માલ ગયો છે ને ઓછામાં ઓછા મારા 200 થી 300 પીસ ગયા છે દુકાનમાંથી.